वेलकम बैक। आंकड़ाशास्त्रनी बात करवा माटे आजे आपणे भेगा थया छे। आंकड़ाशास्त्रनी प्रस्तावनानो वीडियो मैं ऑलरेडी आगळ बनावी दीधो छे, जेनी लिंक तमने डिस्क्रिप्शन बॉक्सनी अंदरथी मळी जशे। आजे आपणे आंकड़ाशास्त्रनी अंदर केटलाक दाखला जे वात करी हती पद विचलननी रीत, तमने बोर्ड उपर देखातुं हशे के धारेला मध्यकनी रीत अने सादी रीत, त्रण रीतनी अंदर आखुं 14.1 तेना उपर आधारित छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे सरळताथी एकदम शांतिथी बधा ज दाखला गणता गणता अने आपणे समझता समझता, एटले के साथे नोटबुक अने पेन लईने बेसी जजो। कारण एटला माटे के आपणे जे कंई पण बोर्ड उपर गणावाना छीए ते तमे साथे साथे प्रेक्टिस करी शको ए हेतुथी। तो चालो आपणे शुरू करीए। तो विद्यार्थी मित्रों, पहलो दाखलो एटले के 14.1 नो दाखलो आपणे आगळना विडियोमां गणायो हतो एकदम सादी रीतथी, एटले के एक्स बार बराबर सिग्मा एफ आई एक्स आई अपोन सिग्मा एफ आई। आ सूत्रना मददथी तमे आवृत्તિઓનો સરવાળો કરીને છેદમાં ટોટલ આવૃત્તિ તમે લખશો એટલે તમને સરળતાથી પહેલો દાખલો આવડી જશે। આપણે દાખલા નંબર 2 જોઈએ, જેની અંદર આ વાત એવી કરી છે કે દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા તમને રકમ સ્ક્રીન પર દેખાતી હશે કે કારીગરોને રેગ્યુલર રકમ ચૂકવવામાં આવતી વાત અંદર મૂકી છે અને તેનો આપણે મધ્યક શોધવાનો છે। મધ્યક આપણે બે રીતથી શોધી શકીશું, આમ તો આપણી પાસે ત્રણ રીત છે પણ આપણે અહીંયા બે રીતથી શોધી શકીશું। કાં તો ધારેલા મધ્યકની રીત, જે તમને સ્ક્રીન ઉપર એનું સૂત્ર દેખાય છે, અથવા તો પદ વિચલનની રીત, બંનેમાંથી તમને જે માફક આવે તમે એ રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધી શકો છો। તો ખાસ કરીને મેં આ દાખલામાં આ સૂત્રના મદદથી શોધવાનો ટ્રાય કર્યો છે, એટલે કે સૂત્ર કયું છે, એ વત્તા સિગ્મા એફ આઈ યુ આઈ ગુણ્યા એચ, એચ એટલે કે જે વર્ગ લંબાઈ છે, ડિફરન્સ જે તમને અહીંયા દેખાતો હશે 500 અને 520 અને 40, એટલે કે 20નો ડિફરન્સ તમને દેખાય છે। તો એ 20નો ડિફરન્સ એટલે આપણે લઈ શકીએ છીએ જેને એચ। અને તમને જો એ માહિતી રહી ગઈ હોય કે આ FIUI શું છે, એચ શું છે, સિગ્મા FI શું છે, એ કઈ રીતનો છે, તો આગળના વિડીયોની અંદર મેં તેની સંપૂર્ણ માહિતી તમને આપી છે, તો તમે ખાસ વિડીયો જોવાનું ચૂકશો નહીં। અહીંયા વાત કરીએ તો એ આપી દીધો છે, સિગ્મા FIUI આપી દીધું છે। હવે જે વસ્તુની આપણે જરૂર છે તે અહીંયાથી આપણે લખીશું, મેં ઓલરેડી અહીંયા લખી આપ્યું છે, કારણ એટલા માટે કે તમને સમજવામાં વાર ના લાગે, હું અહીંયા લખતો હોય તો તમારો સમય બચી જાય। ખાસ કરીને મેં આવૃત્તિ લખી દીધી છે। હવે યાદ કરો XI, આગળના વિડીયોમાં આપણે મધ્ય કિંમત શોધતા શીખવાડી હતી, મધ્ય કિંમત એટલે 500 વત્તા 520 ભાગ્યા 2, જે વર્ગ છે તે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીશું, તો અહીંયા આપણને જોઈ શકીએ છીએ 510 આવે। પછી જે ડિફરન્સ છે આપણે લખતા જઈએ તો તમને ડાયરેક્ટ જ મધ્ય કિંમત મળી જશે, એટલે કે 530 550 570 અને 590। હવે આ મેં લખ્યું છે આ રીતની અંદર જે DI છે એના માટે મેં બધા જ કોલમ લખી આપ્યા છે, કારણ એટલા માટે કદાચ તમારે આ રીતથી પણ ગણવું હોય, એટલે કે સિગ્મા FIDI ધારેલા મધ્યકની રીતથી ગણવું હોય તો પણ તમે ગણી શકો છો। હવે મેં અહીંયા UI લઈ લીધું છે, તો UI એટલે શું છે, XI માઇનસ A। તો હવે એ કઈ રીતે લઈશું, તો કે જ્યારે આ 5 દેખાય છે ત્યારે તેની જે મધ્યમાં છે તેને આપણે ધારીશું કે આ ધારેલો મધ્યક છે 550। તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર શું છે, XI માઇનસ A ભાગ્યા H, H એટલે કે 20। તો તમે જોઈ શકો છો XI એટલે કે 510માંથી 550 જાય, એટલે કે માઇનસ ચાલીસ ભાગ્યા ડિફરન્સ કેટલો છે, તો અહીંયા તમે ડિફરન્સ જોઈ શકો છો 20નો, એ આપણે લઈ શકીએ છીએ 20। તો મેં 40 ભાગ્યા 20 કર્યું છે તો મને -2 આવ્યા છે। એ જ રીતે મેં સૂત્ર મૂકીને બધા જ શોધી લીધા, ખબર પડી, આ સૂત્રમાં કિંમતો મૂકીને મેં આ શોધી લીધું છે। ત્યારબાદ મેં શું કર્યું છે, FIUI એટલે કે હવે મારી પાસે આ FI છે, FI અને UIનો ગુણાકાર કર્યો છે, એટલે કે 12 તો તમે જોઈ શકો છો -24, 14 ગુણ્યા -1 એટલે કે -14, 8 ગુણ્યા 0 એટલે કે 0, 6 એકા 6 અને 10 2 20। હવે મેં આનો સરવાળો મૂકીને આ સૂત્રની અંદર જ્યાં એ હતો એ કેટલો હતો વિદ્યાર્થી મિત્રો, 550, સિગ્મા FIUI કેટલો હતો, તો સિગ્મા FIUI એટલે કે આનો સરવાળો કર્યો છે, સરવાળો -2 આવી ગયો, એચ 20 છે, અને સિગ્મા FI એટલે કે આનો સરવાળો કેટલો છે વિદ્યાર્થી મિત્રો, 50। બસ મેં કિંમત મૂકી છે અને તમને જવાબ મળી ગયો છે। તો ચાલો ફટાફટ આપણે બીજો નંબરનો દાખલો સોલ્વ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો આપણે જોવાના છીએ। બીજા દાખલાની અંદર ખાસ સ્પેશિયાલિટી એવી છે કે પહેલાં આપણે રકમ સમજીએ, બીજા દાખલાની રકમ એવી છે કે બાળકોની સંખ્યા આપી દીધી છે અને તેમને દૈનિક ખિસ્સા ભથ્થું એટલે કે જે પોકેટ મની કહેવાય, 7 વિદ્યાર્થીઓને 11-13 રૂપિયાની અંદર પોકેટ મની મળે છે, 6 વિદ્યાર્થીઓ એવા છે કે જે 13-15ની અંદર મળે છે, 9 વિદ્યાર્થીઓને 15-17ની મળે છે, 13 વિદ્યાર્થીઓ એવા છે જેને 17-19 રૂપિયાની અંદર મળે છે, અને એફ વિદ્યાર્થી એવા છે કે 19, સર એફ વિદ્યાર્થી, હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક સંખ્યા એવી આપી છે કે જે આપણે જાણતા નથી, પણ આપણને ખાસ વાત એ છે કે સામે આપણને એનો મધ્યક આપી દીધો છે, કે મધ્યક આપણને અહીંયા એક્સ બાર દેખાશે 18, એટલે કે આ લોકોએ મધ્યક આપી દીધો છે અને એક આવૃત્તિ શોધવાનું આપણને
આપી દીધું છે કે આ આવૃત્તિ તમે શોધીને આપો. તો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, કશું ગભરાવાની જરૂર નથી, જેમ છે તેમ પ્રોસેસ કર્યા કરવાની છે. સૂત્રની અંદર આપણે કિંમતો મૂકતા જઈશું અને છેલ્લે જે એફ આપણને અહીંયા મળ્યો છે તેને કરતા બનાવી દઈશું. તો ચાલો જોઈએ શું કરવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ. આગળના દાખલામાં આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો, તો માટે હવે આપણે અહીંયા કરીએ છીએ ધારેલા મધ્યકની રીત. તો આમાં આપણે શું વસ્તુની જરૂર પડશે, તો પહેલાં ડીઆઈની જરૂર પડશે. તો ડીઆઈ પહેલાં આપણે જોઈશે, ડીઆઈ લાવવા માટે એક્સઆઈની જરૂર પડશે, એટલે કે મધ્ય કિંમત. મધ્ય કિંમત ખાસ કરીને યાદ દેવડાવી દઉં કે 11 + 13 / 2 એટલે કે 24 થશે, / 2 એટલે કે 12 થશે. પછી જે ડિફરન્સ આવે, કેટલાનો ડિફરન્સ છે બબ્બેનો, તો બબ્બે હું ઉમેરતો જઉં છું, એટલે કે 12, 14, 16, 18, 20, 22, 24. પછી શું છે, તો કે ડીઆઈ છે. તો હવે ડીઆઈને આપણે કઈ રીતે યાદ રાખીશું, તો ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ. એટલે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એની વાત આવી, એટલે 1, 2, 3, 4, 5, 6, 7 સાત અહીંયા આપેલા છે, એટલે કે આપણે મધ્યમાંથી 18 પણ લઈ શકીએ અને 20 પણ લઈ શકીએ. તો બંનેમાંથી મોટું કોણ છે તેને આપણે એ તરીકે ધારીશું. તો હા વિદ્યાર્થી મિત્રો, 20 એ મોટા છે, એટલે આપણે 20ને આપણે ધારીને દાખલો ગણીશું. એટલે કે આ ધારેલો મધ્યક છે, આપણે કલ્પના કરી છે ધારેલા મધ્યકની રીત, એટલે કે ધારી લીધો છે. હવે સૂત્ર શું છે, ફરીથી અગેન એ સૂત્ર, એક્સઆઈ માઇનસ એ, એટલે કે એક્સઆઈ માઇનસ એ. 18 - 20 - 2 - 8 - 14 - 20 - 2 - 6 - 8 - 16 - 20 - 2 - 4 - 22 - 2 - 22 - 2 - 2 - 2 - 22 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 - 2 -
FIDI એટલે કે FI ક્યાં છે એટલે આ આવૃત્તિ જેને આપણે FI કહીએ છીએ એટલે કે FI ગુણ્યા DI એટલે કે 7 8 56 પણ માઇનસ છે એટલે માઇનસ 56 6 6 6 36 એટલે કે માઇનસ 36 9 4 36 તો કે માઇનસ 13 2 26 તો કે માઇનસ F ગુણ્યા 0 0 5 2 10 4 ગુણ્યા 4 16 F ગુણ્યા 0 કોઈ પણનો 0 સાથે ગુણાકાર 0 થાય છે તો હવે આપણે શું કરીશું કે આ સિગ્મા FI આપણે સિગ્મા FID અહીંયા આપણે મૂકી દીધા છે કેટલા છે માઇનસ 128 એટલે કે આ હશે માઇનસ 128 હવે શું છે તો કે 18 કિંમત મૂકી દીધી છે 20 મૂકી દીધું છે 44 F એટલે કે સિગ્મા FI આનો સરવાળો કર્યો મેં તો મને 44 F આ F એ જે મને ખબર નથી તેને મેં F નો F એઝ ઇટ ઇઝ રહેવા દીધું છે હવે મેં સૂત્રમાં કિંમત મૂકી દીધી છે 44 F અને આ બે નીચે જતા રહેશે એટલે કે બે માઇનસ માઇનસ ઉડી જશે એટલે કે 128 ભાગ્યા 2 કરીશ તો મને 64 મળશે અને આ 44 સામે જતા રહે અને આ બે છે એ નીચે આવતા રહે અદલા બદલી કરી મેં બેને નીચે મોકલી દીધા 44 F ને મેં ઉપર લઈ ગયો એટલે શું થયું કે માઇનસ માઇનસ તો નીકળી ગયા 128 ભાગ્યા 2 મેં કર્યું તો મને અહીંયા મળી ગયું 64 એટલે કે 44 F બરાબર 64 Fને મેં કરતા બનાવી દીધું 44ને મેં પહેલી બાજુ જવા દીધા તો F મને મળી ગયા છે 20 તો છે ને એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો ચાલો આગળનો દાખલો જોઈએ કે આગળના દાખલામાં આપણે શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો કંઈક એવો છે કે એક હોસ્પિટલની અંદર એક સર્વે થયો જેની અંદર જેટલા પણ મહિલા દર્દી હતા તેમના હૃદયના ધબકારા માપવામાં આવ્યા એટલે કે જે આવૃત્તિ છે તે હૃદયના ધબકારા સ્વરૂપે આપણને આપી છે એટલે કે બે મહિલા એવી હતી કે જેના હૃદયના ધબકારા 65 થી 68 પ્રતિ મિનિટમાં હતા 4 મહિલાઓના 68 થી 71માં હતા 71 74માં 3 74 77માં 8 77 80માં 7 રકમની અંદર કંઈક આવી વાત કરી છે તો તેના ઉપરથી હવે આપણે મધ્યક શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો કશું નથી કરવાનું બંને સૂત્રમાંથી તમને જે પસંદ આવે એ સૂત્રની અંદર તમે કિંમત મૂકીને તમે જવાબ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા પસંદ કર્યું છે કે ધારેલા મધ્યકની રીતથી ગણીએ તો આપણે શું કરવાનું રહેશે કે સૌપ્રથમ હવે આપણને સૂત્ર યાદ રહી ગયું હોય હવે આપણે મધ્ય કિંમત સૌપ્રથમ શોધી નાખીશું તો 65 વત્તા 68 ભાગ્યા 2 કરશો એટલે કે તમને પોઈન્ટમાં મળશે તો ગભરાઈ જવાની જરૂર નથી પોઈન્ટ આવે ઇટ્સ નેચરલ પણ હવે આપણે જોવાનું છે કે કેટલાનો ડિફરન્સ છે 3નો ડિફરન્સ છે તો આપણે કરવાનું એ જ છે કે 3 3 3 3 આપણે ઉમેરતા જવાના છે એટલે કે આ કોલમની વાર્તા પૂરી થઈ જશે હવે આપણે જોઈએ કે DI બરાબર XI માઇનસ A છે તો વિદ્યાર્થી મિત્રો XI આપણે એ આપણે ધારી લીધો છે કે 75.5 છે તમે 78 પણ ધારી શકો છો 75 પણ ધારી શકો છો બંનેથી તમને જવાબ મળશે હવે આપણે જોઈએ છીએ XI માઇનસ A એટલે કે 66.5માંથી 75.5 જશે તો તમને 9 મળશે માઇનસ 9 આ રીતે તમને મળતા મળતા આ કોલમ પણ તમને મળી જશે હવે શું કરવાનું છે તો કશું જ નથી કરવાનું FIDI તમે જો સરસ કોલમ બનાવીને દાખલા ગણશો અને ગણતરી અંદર એટલે કે કેલ્ક્યુલેશન કરવામાં જો એરર આવશે તો જ આ દાખલામાં ભૂલ પડી શકે છે બાકી આ દાખલાની અંદર ભૂલ પડે તેવી સંભાવના ઓછી છે કારણ કે સૂત્ર આધારિત દાખલા છે તો હવે આપણે જોઈએ છીએ કે FIDI એટલે કે આ FI થઈ ગયું અને આ DI થઈ ગયું 2 ગુણ્યા 9 એટલે માઇનસ 18 4 ગુણ્યા 6 માઇનસ 24 3 ગુણ્યા 3 એટલે કે માઇનસ 9 8 ગુણ્યા 0 તો 0 7 તરી તમને મળી જશે 21
चार छंग तमने मळी जशे 24 अने 2 गुण्या 9 थई जशे 18। तो हूँ ज्यारे आनो सिग्मा करूँ छूँ एटले के सरवाळो करूँ छूँ तो मने अहींया मळशे 12। तो विद्यार्थी मित्रों सूत्रनी अंदर मूकवानुं छे ए आपणे धारी लीधो छे 75.5 सिग्मा एफ आई डीवाय आपणने मळे छे 12 अने आ आपणने मळी जाय छे 30। એટલે કે મેં અહીંયા કેલ્ક્યુલેશન લખી જ છે, એકદમ સિમ્પલ છે। દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 હું તમને ગણવા માટે આપું છું હોમવર્કની અંદર, તો તમે ખાસ દાખલા નંબર 5 અને 6 ગણજો। હવે આપણે સલ્ફ્યુરિક એસિડની સાંદ્રતાવાળો એક દાખલો છે જે દાખલા નંબર 7 છે, ચાલો તેની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરનો દાખલો એટલે કે SO2ની સાંદ્રતા શોધવાનો દાખલો છે। હવે નિશ્ચિત શહેરોની સંખ્યા આપી છે કે જેની અંદર SO2ની સાંદ્રતા આ પ્રમાણે 5 પર મિલિયનની અંદર આપી છે, એટલે કે 10 લાખમો ભાગ। હવાની અંદર 4 શહેરો એવા છે કે જેની અંદર 0.00 થી 0.04ની અંદર SO2ની સાંદ્રતા હવામાં માલુમ પડી, સલ્ફ્યુરિક ઓક્સાઇડ। હવે વાત કરીએ 9 શહેર છે, 9 પછી 2 4 2, એટલે કે આ માપક્રમની અંદર SO2ની સાંદ્રતા તેઓને હવામાં મળી છે। તો હવે તેનો આપણે મધ્યક શોધવાનો છે, તો કશું ગભરાઈ જવાની જરૂર નથી, સૂત્રને બધું એ જ છે। હવે આપણે અહીંયા આ રીતથી પણ ગણી શકો છો, પદ વિચલનની રીતથી પણ ગણી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ કરીને આ રીતથી હવે ગણીએ છીએ કે હવે જોઈએ તો આપણે કઈ વસ્તુની જરૂર પડવાની છે, UIની જરૂર પડવાની છે। તો UI એટલે શું છે, તો XI માઇનસ A છેદમાં H, H પણ હોય છે ઘણી જગ્યાએ, C પણ હોય છે, તો બંનેનો અર્થ એક જ થાય છે। H અને C નો અર્થ એ છે કે આ વર્ગ લંબાઈ વચ્ચે કેટલો ડિફરન્સ છે તેની વાત કરી છે। તો હવે આપણે જોઈએ XI માઇનસ A, તો તે સૌપ્રથમ આપણે મધ્ય કિંમત તો શોધવી જ પડશે। તો 0.00 વત્તા 0.04 ભાગ્યા 2 કરીશું એટલે કે મળી જશે 0.2। પછી જોવાનું છે કે ડિફરન્સ કેટલાનો છે, તો 4નો ડિફરન્સ દેખાય છે તો ઉમેરતા જઈએ, અથવા તમે સરવાળો કરીને સરવાળો કરીને ભાગ્યા 2 કરશો તો પણ તમને આ જ જવાબ મળશે। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જઈએ કે UI એટલે કે આપણે XI માઇનસ A, એટલે કે મારે કોઈ પણ એક A ધારવો પડશે, એટલે હું એકની Aની વાત કરું તો સૌપ્રથમ મને અહીંયા મળી જશે, ધારો કે હું આ A ધારું છું તો પણ મને જવાબ મળશે, એટલે કે અહીંયા આપણે જોઈએ કે 0.10 આપણે A લીધેલો છે। હવે શું કરીશું, તો કે આપણે જાણીએ છીએ તેમ XI માઇનસ A એટલે કે આ XI છે, માઇનસ A એટલે કે 0.8, અને એના ભાગે આપણે 10 કરીશું એટલે કે 2માંથી 10 જાય તો 8 મળશે, પણ એના ભાગે આપણે કરીશું એચ એટલે કે 4 ભાગાકારમાં જશે, એટલે કે 8 ભાગ્યા 4 કરીશું એટલે મને મળી જશે -2। આ જ રીતે હું કરીશ 0.06 - 0.10 એટલે કે મને મળશે -0.4, ભાગ્યા હું કરીશ અહીંયા 4 એટલે મને મળી જશે -1। આ જ રીતે હું આખી કેલ્ક્યુલેશન કરીશ તો મને આ રીતે મળતું જશે, હવે કશું જ નથી કરવાનું। હવે અહીંયા UI જોઈએ છે, તો FIનો અને UIનો ગુણાકાર કરીશું એટલે કે આ કોલમ અને આ 4 × 2 થઈ જશે વિદ્યાર્થી મિત્રો -8, 9 × -1 એટલે -9, 9 × 0 એટલે કે 0, 2 × 1 એટલે કે 2, 4 × 2 થઈ જશે 8 અને 2 × 3 થઈ જશે 6। આનું એટલે કે આપણે સિગ્મા કરીશું, સરવાળો કરીશું તો મને અહીંયા મળી જશે સિગ્મા FIUI, જે આપણને મળે છે -1, જે મેં અહીંયા ઓલરેડી લખી દીધું છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કશું જ નથી કરવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની છે, એ આપણે મૂકી દઈએ 0.10, સિગ્મા FIUI મને મળી ગયું છે -1, સિગ્મા FI એટલે કે આ જે છે FIની આવૃત્તિનો સરવાળો એટલે કે 30, અને મને અહીંયા H અથવા સી બંને ચાલી શકે, જે મને છે મને મળ્યું છે 0.04। તો હવે આપણે બાદબાકી કરતાં આપણને 0.099 પાર્ટ્સ પર મિલિયન SO2ની સાંદ્રતા એટલે કે મધ્યક આપણને આટલો મળે છે। તો તમે સમજી ગયા છો વિદ્યાર્થી મિત્રો, હજી એક દાખલો આપણે જોઈએ કે ખાસ કરીને દાખલા નંબર 9 જોઈએ, દાખલા નંબર 8 હું તમને હોમવર્કમાં કરવા માટે આપું છું, તો દાખલા નંબર 9 જોઈએ ત્યારબાદ આપણે વિડીયોની પૂર્ણાહુતિ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો 9મા નંબરના દાખલામાં શહેરોમાં સાક્ષરતાનો દર આપેલો છે, લગભગ 35 શહેરોની વાત કરી છે કે 35 શહેરોની અંદર અલગ અલગ સાક્ષરતાનો દર આપ્યો છે, એટલે કે 3 શહેર એવા છે કે જેની અંદર 45 થી 55% સાક્ષરતા છે। સાક્ષરતા એટલે કેટલા ટકા લોકો ભણ્યા છે, એટલે કે કેટલા લોકોને લખતા વાંચતા આવડે છે, વાંચી શકે છે, બોલી શકે છે, લખી શકે છે, કંઈક વાંચવા માટે આપ્યું હોય, એટલે કે એજ્યુકેશનનો દર ત્યાં દર્શાવવામાં આવ્યો છે। એટલે કે 10 શહેરોમાં 55 થી 65 છે, 11 શહેરમાં એવું છે કે 65 થી 75 છે, 8 શહેરો 75 થી 85 છે, અને 3 શહેરો એવા છે કે 85 થી 95% સાક્ષરતાનો દર દર્શાવે છે। તો હવે તેનો આપણે મધ્યક શોધવાનો છે, તો આપણે અહીંયા વાત કરીએ પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો, UI આપણે શોધી નાખીશું, તો હવે UI આપણને એકદમ સરળતાથી શોધી શકીએ છીએ, XI માઇનસ A અપોન H કરવાનું છે, એકદમ સરળ છે। હવે આપણે જોઈએ પહેલાં સૌપ્રથમ મધ્ય કિંમત શોધી નાખીશું, મધ્ય કિંમત મેં તમને કહ્યું એમ આગળ આપણે જોયું છે કે 1 વત્તા 2 ભાગ્યા 2 એટલે કે વર્ગો છે તેનો સરવાળો કરીને ભાગાકારમાં 2 કરી દઈશું એટલે કે મને મળી જશે 50।
55 પ્લસ 65 એટલે કે 10 નો ગેપ આપણે મૂકી દઈએ તો પણ ચાલે, 50 60 70 80 90. હવે એમાંથી હું આ એ 70 ને હું એ તરીકે ધારી લઉં છું, કેમ કેમ કે મારે xi માઈનસ a / h કરવાનું છે. ફરી યાદ દેવડાવી દઉં, h અને c એ કેટલો ડિફરન્સ છે વર્ગો વચ્ચે તેની વાત કરે છે. તો અહીંયા આપણને h મળી જશે 10, કેમ કેમ કે બંનેનો ડિફરન્સ આપણને h જોવા 10 જોવા મળે છે. હવે આપણે જોઈએ xi એટલે કે 50 માંથી 70 જાય તો માઇનસ 20, માઇનસ 20 ભાગ્યા 10 કરીશું. કેમ ભાગ્યા 10 કરીશું? h h વડે ભાગાકાર કરવાનો છે તો આપણને મળશે માઇનસ 2. 60 માંથી 70 જાય તો માઇનસ 10, માઇનસ 10 ભાગ્યા 10 કરીશું તો મને મળશે માઇનસ 1. 70 માઇનસ 70 તો વાત જ પતી ગઈ. 80 માંથી 70 જાય તો 10, 10 ભાગ્યા 10 એટલે 1. 90 માંથી 70 જાય તો 20, 20 ભાગ્યા h એટલે કે 20 બરાબર અહીંયા મને મળી જશે, સોરી 10 એટલે મને મળી જશે 2. fi ui કરવું પડે એમ છે, કારણ કે આપણને અહીંયા fi ui આપ્યું છે. તો fi અને ui નો ગુણાકાર કરીશું આપણે વિદ્યાર્થી મિત્ર. 3 ગુણ્યા માઇનસ 2 6, 10 ગુણ્યા માઇનસ 1 10, 11 ગુણ્યા 0 8 કા 8 અને 3 2 ને 6. આનો જ્યારે હું સરવાળો કરું છું, સિગ્મા કરું છું તો મને મળે છે માઇનસ 2. બસ વાર્તા પતી ગઈ છે વિદ્યાર્થી મિત્રો, જવાબ તમારો આવી ગયો છે. તો જવાબ અહીંયા લખવા માટે સૂત્રમાં કિંમત મૂકી દઈશું. ગુણાકાર ભાગાકાર સરવાળો તમે નોર્મલ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને 69.43% સાક્ષરતાનો દર જે મધ્યક છે તે તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 14.1 આખું કમ્પ્લીટ કર્યું છે. જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય, 14.1 ને એકદમ સરળતાથી આપણે કોષ્ટક બનાવીને બધા દાખલા ગણ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો. અમારી ચેનલને ખાસ અહીંયા સુધી જો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.